નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. છેલ્લા 48 કલાકથી વરસાદ ચાલુ રહેતા કાપણી કરેલ પાકમાં ભારે નુકસાન. બનાસકાંઠાના કાંકરેજમાં ખેડૂતોને પડતા પર પાટું. કાંકરેજ તાલુકામાં છેલ્લા 48 કલાકથી વરસાદ ચાલુ. બાજરી અને જુવારના કાપણી કરેલ પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન. ભગવાનની સામે મજબૂર ખેડૂત ચાલુ વરસાદે પણ પાણીમાં તરી રહેલ પાકને વીણવા મજબૂર. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના પાદર, ઊણ, નેકરિયા, ભલગમ, રાણકપુરા, થરા જેવા અનેક તાલુકાના ગામડાઓમાં 1.5 મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેને લઈ ખેડૂતો અને પશુપાલકો સહિત જિલ્લાવાસીઓમાં ખુશી જોવા મળી. પરંતુ ચોમાસુ પાક તૈયાર થઈ ગયા ઉપર વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાપણી કરેલા બાજરીના પાક ઉપર વરસાદ પડતા બાજરી અને ઘાસચારો નષ્ટ થવાની શક્યતા વચ્ચે કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લઈ લીધો હતો, જેના કારણે પાકને પૂરતું પાણી નહીં મળતા પાક મુરઝાઈ ગયો હતો, જેને કારણે ખેડૂતોએ પાકની કાપણી કરવાનું ચાલુ કર્યું હતું અને કાપણી કર્યા બાદ વરસાદનું આગમન થતાં ઘાસચારો અને બાજરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે, જેને લઈ ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા બ્યુરો ચીફ સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17. થઈ ગયું છે જાહેરનું નુકસાન, કપાસનું નુકસાન, પછી મને પાજિયા તરફથી કશું મળે એમ નહીં. વળતર સરકાર સાહેબને મારો વિનંતી કે કોઈ પણ લાભ સહાય મળે. સરકાર સાહેબ તમે મને ખૂબ સમસ્યા લાભ સહાય આપવા નમ્ર વિનંતી. પ્રકાશભાઈ તમે ક્યાં ગામના છો? શેરપુરા. શેરપુરાથી હાલમાં ક્યાં આવેલા છો? હાલમાં પાદરમાં ભાગ બદલ છે સાહેબ. બરાબર છે. તો કપાસમાં નુકસાન, જારમાં નુકસાન, એડમાં નુકસાન, એટલે અમારે ભાજીને ઘણું નુકસાન આવે. ગવારે પડી ગયો, ગવારે પડી ગયો, અમારે હવામાન ગવાર થાય તો પડી ગયો. બરાબર છે. તો હાલમાં મોટામાં મોટું નુકસાન છે એમને? મોટામાં મોટું મારે ઘણું નુકસાન એમ સાહેબ. બરાબર. તમારી મહેનત મજૂરી ભાગમાં વસૂલ નહીં થાય? ના થાય એવું લાગી રહ્યું છે હાલમાં. હોય બરાબર. અને હજુ વરસાદ ઘણો આવશે તો ઘણું નુકસાન થશે. બરાબર છે. અત્યારે ખેતરમાં? હાલ ખેતરમાં તો બધું નુકસાન જ છે ઘણો ને, દાખલા તરીકે. બરાબર. સારું પ્રકાશભાઈ, આડો હાજી આગળ આગળ રિક્વેસ્ટ કરીએ. હા હા. ખેડૂત આપણે ખેતરમાંથી ખેડૂત મિત્ર વધારી રહ્યા છે, અને જરા નુકસાન ખેડૂતમાં કરે એમાં અમીરભાઈ ચોગેતા પરિવાર તરફથી આપ શું કહેવા માગે છો? અમીરભાઈ, તમારે ખેતી બાબતમાં કેટલું નુકસાન છે જરા જણાવશો? સાહેબ, કપા પડી ગયો છે બધો, 100% એરંડા પડી ગયા, ઝાર બગડે, બધું બગાડ છે, ખૂબ નુકસાન છે. ઝાર હડી ગયું પૂરા. બરાબર. હાલમાં તો હવે કોઈ ઢોરોને ખવડાવી સાર નથી રહી, કપા બગડી ગયો છે અને એરંડા પડી ગયા, પૂરેપૂરું નુકસાન છે. કાંકરેજ તાલુકાના પાદર ગામમાં સ્પીડ ન્યૂઝ લાઈવ બનાસકાંઠા બ્યુરો ચીફ ઉમેશ ગૌસ્વામી જીવનભાઈ પટેલ સાહેબના ખેતરમાં વધારી રહ્યા છે, તેનું લાઈવ કરે છે. તો ખેડૂત મિત્રો જોડે હવામાન જાણવા માટે આવ્યા છે તે આપ પટેલ સાહેબ શું કહેવા માગે છે જરા સાંભળો. અમારા ખેતરમાં લાઈવ કરવા આવ્યા એટલે જાહેર આખી ફેલ થઈ ગઈ છે, કપાસ ફેલ છે, એરંડા પડી ગયા છે, ખૂબ નુકસાન છે, ખેતરમાં પાણી ફર્યું છે, બધું શું કહી જાય છે. જાહેર તો ઢોરણ ખવડાવવા માટે રહેશે જ નહીં, હળી ગઈ છે. બરાબર. પૂરેપૂરું સાહેબ નુકસાન કેટલા ટકા હશે? કેમ જુવારમાં તો 100% નુકસાન, કપાસમાં 80% નુકસાન. બરાબર. તો ટોટલ આપણા પાદર ગામમાં પણ નુકસાન તો દેખાઈ રહ્યું છે ને? સર્વ ખેડૂત મિત્રોને તો મોટું નુકસાન હાનિકારક છે વરસાદના હિસાબે. વરસાદના હિસાબે પાણી ભરાઈ ગયેલા છે, પવન સાથે વરસાદ આવ્યો એટલે વધારે નુકસાન છે, નકે ના થોત ને, જાહેર વાઢેલી પડી હતી. બરાબર. એમાં આજના રોજ તો એવું દેખાઈ રહ્યું છે કે વરસાદની આગાહી તો હજી ચાલી રહી છે, તો હજી કેટલું નુકસાન પહોંચશે એ તો કોઈ નક્કી નથી. બરાબર. કાંકરેજ તાલુકાના પાદર ગામમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતા, છતે વરસાદ ચાલુ થવાના હોવાથી ખેડૂત મિત્રોને
बहुत नुकसान थयेलू है। कांकरेज तालुकाना पादर गाम में आज आप खेतर में लाइव कर रहा है तो खेडूत मित्रों मारा जोड़े उभा है तो आप शू कहवा मागो छो भाई? अमारे जाहिर पड़ी गई है साहब, पसे कपाह पड़ गया से, क्षेत्र में पानी भरी गया से, एरंडा पड़ गया से, अमारे खेडूत ने नुकसान बहुत थे। जाहिर हड़ी गई आखी ने जाहिर हड़ी गई से फूल फाल गरी जो बड़ो कपाह में नुकसान से मोटो। बराबर, अब कपास ने केरियो और फूल में केम केम छे? ये में नुकसान अच्छे है साहब, के जो हड़ी पड़ी गई, फूल गरी गई, केरियो पड़ी गई, फाल पड़ी गयो, एरंडा पड़ी गया, क्षेत्र में पानी भरी गया। बराबर, हम एरंडा में पानी भरवा थी एरंड ने कितलो नुकसान पहुंचे? नुकसान तो खासू पहुंचे। बराबर, 50% नुकसान पहुंचे हमने। बराबर, अधि वरसाद की संभावना तो छे जे, तो अधि वरसाद थवानी शक्यता तो खरीद ने, तो नुकसान अच्छे एनाथी अधि वधार पहुंचवा तो वधार नुकसान से अमारे नुकसान 100% थाय। बराबर, हवे तमारे जे जारो वाडेली थी एमा कितलो नुकसान थई रह्यो छे? 100% नुकसान छे, हड़ी जाशे, जारी हड़ी जाशे, माल ने खबर आबू छूं। बराबर, मोटो प्रश्न रहे छे खावानो, खोराक ज नथी ढोरने खावा माटे मोटो नुकसान छे। बराबर, बधी हड़ी गई, 30 રૂપિયાના ભાવની લાઈન સારવી શીરી સારવી પશુ માટે મોટી ઉપાધિ, શું ખબર આવું કો ખર્ચા પૂરા શીરી પાડવા અમારે સરકારને અમારી વિનંતી છે કે અમારા હમો લમણો રાખે શેડુ થમો। પિતાભાઈ, આપ ખેતરમાં તમે પણ ખેડૂત મિત્રો છો, આઈના ભાગ્યા છો હોય। બરાબર, કામ તો ખેડૂતનું તમે વધારે કરતા હશો હોય, તો તમારે જે નુકસાન ખેતરમાં તમારે કેટલું થઈ રહ્યું છે જરા જણાવશો? અમારે જાત બધી બગડી ગઈ છે, કપા બધો પડી ગયો, એડા પડી ગયા છે, મોટું નુકસાન છે અમારે। બરાબર, પાણી કેટલું બીજું ભરાણું? પાણી ખૂબ ભરાણું। બરાબર, એમાં આઈડાના થડમાંથી નીચે પડી ગયેલા, એડામાં કોવારો લાગશે, પાણી ભરી ગયું ખૂબ। બરાબર, એ તો પૂરેપૂરું 100% નુકસાન જ છે ને? 100% હા, અને કપાસમાં? કપાસમાં તો એ તો પૂરેપૂરું દેવું ફૂલ બધું ભરી ગયું છે, ભરી ગયું છે, તે હાલમાં તો કપાસ કોઈ આપણા ખેડૂતને ઉત્પાદન લાયક તો છે જ નહીં ના। બરાબર, તો એ તો મોટું નુકસાન કહેવાય ને? મોટું નુકસાન। સરસ, સારું એડો। કાંકરેજ તાલુકાના પાદર ગામમાં આજના રોજ વરસાદના કારણે મોટામાં મોટું ખેતરોમાં ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે, તેના માટે આપ લાઈવ ચાલી રહ્યું છે સ્પીડ ન્યૂઝ 17 ઉમપુરી ગૌસ્વામી બનાસકોઠા બ્યુરો ચીફ તરફથી સરપંચ સાહેબના તાપ પધારી રહ્યા છે અને સરપંચ સાહેબને પાદર ગ્રામજનો ખેડૂતોને નુકસાન પહોંચ્યું તે બાબતની વાત કરવા માગે છે, તો આપ સરપંચ સાહેબ શું કહેવા માગો છો વરસાદ વિશે, એમાં નુકસાનકારક ખેડૂતોને પહોંચ્યું એમાં? મારા ગામની અંદર વરસાદ અને પવનના કારણે કપાસ, એરંડા, જુવાર 100% નુકસાન થયેલ છે। બોલો બોલો આગળ। કપાસને બહુ નુકસાન થયેલું છે, જુવાર પશુ માટે ઘાસ અત્યારે હાલ કોઈ શક્યતા બચત થાય એવી છે નહીં, 100% નુકસાન પાદર ગામની અંદર થયેલું છે ખેડૂતો માટે। તો ખેડૂતોને નુકસાન ભાગ્યા જે છે, ભાગ્યો તરીકે આપણા નુકસાન મોટામાં મોટું થઈ રહ્યું છે, તો ભાગ્યાને શું વળતર મળશે એ વાતમાં આપ શું કહેવા માગો છો? ભાગ્યાને ખાતે ખેડૂત તરીકે ભાગ્યાએ ભાગ રાખેલા ખેડૂતોને મજૂર તરીકે 0% વળતર મળે એવી શક્યતા હાલ નથી। બરાબર, તેમાં એમને મહેનત મજૂરી તો માથે પડે એવું? 100%। બરાબર, મહેનતનું ફળ મજૂરો વર્ગને મળે એમ નથી। બરાબર, તો 100% નુકસાન છે। મંત્રી સાહેબ, આપ શું કહેવા માગો છો? આપ શું કહેવા માગો છો મંત્રી સાહેબ? તમે તો એક ખેડૂત મિત્ર છો અને મંત્રી સાહેબ છો અને તમારો મોટા મોટો એક અનુભવ છે અને ડેપ્યુટી સરપંચ સાહેબ છે અને સરપંચ સાહેબ જોડે જે વાત કરો છો, અમારા ગામ 100% નુકસાન છે, વરસાદને વાવાઝોડું અતિશય આવી ગયેલું છે, જે બદલ ગામના જો કપાસ સામે રાખીને બતાવી રહ્યા કે કપાસ અમારા નુકસાનમાં 100% જેવા છે અને કાચારો પણ નુકસાન મળ્યા છે અને પશુપાલન માટે અત્યારે પશુપાલન માટે મોટી ઉપાધિ આવી પડી। બરાબર છે, અને જે વાવેતરમાં કેટલું નુકસાન છે? બરાબર, મોટામાં મોટા કેરીઓ દેખાય છે કપાસની છે, કપાસ આડા પડી ગયેલા છે, કપાસના થડમાં પાણી પણ ભરાયેલું દેખાયેલું છે।